કામરે તાલુકાના ભાદા ગામની તાપી નદીના કિનારેથી મળી આવેલ 18 વર્ષ યુવતીના મૃતદેહના મામલાને લઈને કોળી સમાજ દ્વારા રેલી કાઢી ન્યાયની માંગણી કરી હતી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર નહીં કરવાની ચીમકી આપવામાં આવી હતી। સુરત શહેરમાંથી ગત તારીખ 29 ના રોજ 18 વર્ષ યુવતી ઘરેથી ગુમ થઈ હતી। તે દરમિયાન પરિવારજનોએ સુરત પોલીસમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ ગત 1 ઓગસ્ટના રોજ કામરેજના તાલુકાના ભાદા ગામ નજીક તાપી નદીના ઊંડાણમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પગલે પરિવારજનોએ યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાનો ગંભીર આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી અને કામરેજ ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજ દ્વારા રેલી કાઢી યુવતીને ન્યાય મળે તેવી માંગણી કરી હતી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી। અરુણા માંડવીયા ને ભૂપત થાય છે, મારી બેન લાપતા થઈ 10 વાગે રાજુભાઈ ચાવડા એને લઈ ગયેલા છે। ક્યાં લઈ ગયા એ તો ખબર નથી, એમાં કેટલાનો હાથ છે એ પણ નથી ખબર, પણ 1 વાગે હાજરી થાય છે, 1 વાગે પછી એની ગાયબ થાય છે, પણ ક્યાં જાય અમને નથી ખબર। લાભેશ્વર વરાસા કાપોત્રા કામને સુધી આવી ગયું, પણ 1 પોલીસે એક્શન નથી લીધું। મારી બેનને 6-7 દિવસ થઈ ગયા, હમણાં તો 8 દિવસ થઈ જવા છે, તો મારી બેનને એટલા બોડી મળેલી છે તો પણ એને એક્શન લેવાનું કેમ નહીં? આ પોલીસો આ બધા કંઈ કરી નહીં શકે? ને રાજુભાઈ કોણ છે? રાજુભાઈ છે નાના કાય શેઠ છે। મારી માંગ મારી બેન ને ન્યાય જોઈએ છે ને એ બધા લોકો પોલીસ વાળા પણ એમ જ કહે છે કે એને ખૂન એને એમ કહે છે કે આત્મહત્યા કરેલી, પણ એને ખૂન થયેલું છે। પોસ્ટમેર્ટમથી કહે છે પોસ્ટમેર્ટમ આવે તો 4-5 દિવસ પોસ્ટમેર્ટમ ત્યારે આવી જાય, એટલા દિવસમાં પોસ્ટમેર્ટમ ન આવે તો મારી બેન ને ન્યાય કેમ મળે? મારી બેન ને ન્યાય આટું ગમે એ કરવાનું છે। મારું નામ છે વલ્લભભાઈ રાઠોડ, જય વેલનાથ યુવક મંડળ પ્રમુખ સુરત। શું ઘટના હતી? આ ઘટના જે એના પરિવારજનોથી જે માહિતી મળવા મુજબ 30 તારીખની ઘટના અને ઘટનાક્રમ પછી એવી શંકાઓ ઉત્પન્ન થતી ગઈ છે કે જે સચોટ થાય છે કે આ મર્ડર છે અને આ મર્ડર થઈ અને ફેંકી દેવામાં આવ્યું છે, અને એના માટે વારંવાર જેમ સાયકલ ચોરી હોય એવી રીતે ઓલા પોલીસ સ્ટેશનની અંદર મોકલવામાં આવ્યા 3 દિવસ। ખબર છે કે આ મર્ડર કેસ છે અથવા તો લાશ અહીંયા 3 દિવસ ત્યાં પડી છે, છતાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર જે છોકરીની નાની બેન છે તેને પણ પોલીસવાળા સાથે એને ધમકી દેવામાં આવી છે કે જે શિવા નામનો શખ્સ છે એને પકડશે તો અમે 2 દિવસ પણ એને અંદર રહેવા દઈશું। મેં આવી ધમકી પણ આપી છે કે બીજા નંબરની અંદર 2 બહેનો એક એકમની અંદર કામ કરતી હતી અને એ બેન પાસેથી જાણકારી એવી મળી છે કે ભાઈ એ એકમની અંદર શિવા અને એની સાથે ઝપાઝપી થઈ અને એ દીકરી નીકળી ગઈ છે, અને આપણે વરસા પોલીસ સ્ટેશનથી અંદર એવું બયાન દેવામાં આવે છે કે અમારી હજ સુધી કે દીકરી જાય છે અને ન્યાયથી દેખાતી નથી, એટલે અમારી હજ સુધી સુરક્ષિત દીકરી છે તો તમે એની તપાસ આગળ આપવી જોઈએ, તમારે આગળ આપવી જોઈએ, અને આ મર્ડર કેસ છે તો આને લાંબુ નહીં ચલાવવું જોઈએ, લાશ પડેલી છે તો આ પોલીસ કર્મીઓએ તાત્કાલિક આનું નિવારણ લાવવું જોઈએ, અને 24 કલાકનો અલ્ટિમેટમ છે, 24 કલાકની અંદર જો આરોપીને પકડવામાં નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે ઉગ્રમાં ઉગ્ર પણ આંદોલન થશે। અત્યારે 500-600 યુવાનો ભેગા થયા છે, કાલે 5,000 પણ થશે, અને આખા ગુજરાતની અંદર આના પડઘા પડશે, આખા ગુજરાતની અંદર આ આંદોલન શરૂ કરવામાં આવશે।